કલ્પવૃક્ષ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. ભક્તો, ઉનાળાની ઋતુ આવે એટલે ગરમીથી બચવા માટે આપણે સૌ અનેક ઉપાયો કરતા હોઈએ છીએ અને ઉનાળાની ગરમીમાં તરસને છીપાવવા માટે આપણા સૌના ઘરની અંદર લીંબુ શરબત બનતું જ હોય છે, જેને આપણે લેમોનેડ કહીએ છીએ અથવા તો શિકંજી કહીએ છીએ. પણ આ લીંબુ શરબતની રેસીપી ખૂબ જ સરળતાથી સૌ કોઈ બનાવી શકે એવા સરળ રીતિ દ્વારા અમે સંતો યુઝવલી બનાવતા હોઈએ છીએ, તે લીંબુ શરબતની રેસીપી આજે તમારા સુધી શેર કરવી છે. તો આવો, કેટલી વસ્તુઓનો ઉપયોગ આપણે એમાં કરીશું એ સૌ જોઈ લઈએ. તો લીંબુ શરબત બનાવવા માટે એક ગ્લાસ દીઠ આપણે એક લીંબુનો ઉપયોગ કરવાના છીએ, સાથે સાથે ફુદીના પત્તાનો ઉપયોગ કરવાના છીએ, એક ગ્લાસ દીઠ એક ઇંચ આદુનો ઉપયોગ કરવાના છીએ, એ ઉપરાંત મરચાંનો પણ ઉપયોગ કરવાના છીએ, સાથે ઓપ્શનમાં ખડી સાકર અને ખાંડ છે બંનેમાંથી એક વસ્તુનો ઉપયોગ કરવાના છીએ, દળેલું ધાણા જીરું એનો ઉપયોગ કરવાના છીએ, નોર્મલ મીઠું અને સંચળ પાવડર એટલે કે બ્લેક સોલ્ટ એનો ઉપયોગ કરવાના છીએ, અને બાદિયા અને સાથે દળેલી એલચી એ પણ ઓપ્શનલ છે, એ જો આપણી ઈચ્છા હોય તો આપણે નાખીએ, ન નાખીએ તો પણ ચાલે. મારા મંતવ્ય પ્રમાણે કહું તો લીંબુ શરબત એ સાચા અર્થમાં એનર્જી ડ્રિંક છે. તો બહુ જાજુ બધું લેવા કરતાં જો થોડુંક જ પીએ તો પણ સંપૂર્ણ ઉર્જા આપણને મળી રહે. એ માટે કહું તો આપણા ઘરોની અંદર આવા કાચના ગ્લાસ અવેલેબલ હોય છે, જે એક ગ્લાસ દીઠ કેટલી વસ્તુ કેટલી માત્રામાં નાખવી એ આપણે જાણવાનું છે. તો આજે 3 ગ્લાસ લીંબુ શરબત આપણે બનાવવાના છીએ, જે આપણે ઠંડુ પાણીએ ચિલ્ડ વોટર ઉપયોગ કરીએ છીએ. ઉપરથી બરફ આપણે નાખીશું પણ એ પણ ઓપ્શનલ છે, ઠંડુ પાણી હોય તો પણ ચાલશે. તો એક ગ્લાસ ઠંડા પાણીની અંદર આપણે 2 ચમચી સાકર અથવા 2 ચમચી ખાંડનો આપણે ઉપયોગ કરવાના છીએ. 2 ટેબલ સ્પૂન લઈ શકીએ છીએ. તો અત્યારે આપણે 3 ગ્લાસ ઠંડુ પાણી લીધું છે, તો 6 ચમચી આપણે નાખવાની છે. 5 અને 6 સાકરની જગ્યાએ આપણે ખાંડ પણ ઉપયોગ કરી શકીએ છીએ, પણ સાકર છે એનો ટેસ્ટ સારો આવશે. અને બીજું, સૌથી સરળ રીત આપણે જોવી છે તો હું એટલું ચોક્કસ કહીશ કે આ પ્રમાણે બનાવશો તો ઝાઝી ઝંઝટ નહીં થાય. બધું જ આપણે પાણીની અંદર નાખી દેવાનું છે, બધું મિક્સ કરી લેવાનું છે. તો 1 ગ્લાસ દીઠ 1 પિંચ જેટલો સંચળ પાવડર આપણે ઉપયોગ કરીશું. 3 ગ્લાસ આપણે પાણી લીધું છે તો એ પ્રમાણે સંચળ પાવડર આપણે નાખીએ છીએ. નોર્મલ મીઠું છે એ પણ સ્વાદ અનુસાર આપણે નાખવાનું છે. દળેલું જીરું છે એ પણ 1 ગ્લાસ દીઠ 1/2 ચમચી કરતાં પણ ઓછું દળેલું જીરું આપણે ઉપયોગ કરીશું. હવે આપણે લઈએ છીએ ફુદીના પત્તા, જેને આપણે મિન્ટ કહીએ છીએ. તો 1 ગ્લાસ દીઠ 4 થી 5 પત્તાનો આપણે ઉપયોગ કરવાનો છે, એ પણ આપણે આની અંદર જ એડ કરી દેવાના છીએ. ફુદીના પત્તા થોડાક વધારે હોય તો પણ સારા લાગશે. હવે આપણે ઉમેરવાના છીએ આદુ અને મરચાં. 1 ગ્લાસ દીઠ 1 ઇંચ જેટલું લીલું મરચું અને 1 ઇંચ જેટલું આદુ. આદુને મરચાંને જોઈને તમને થશે કે સ્વામી શું આપણે શાક વઘારવાનું છે, પણ ના, લીંબુ શરબતની અંદર લીલું મરચું અને આદુનો ટેસ્ટ બહુ સારો લાગે છે, એકવાર ટ્રાય કરી લેજો. હવે બીજી વાત કે લીંબુ શરબતની અંદર આમ તો ગળ્યું પાણી, લીંબુનો રસ અને મીઠું આ 3 જ મુખ્ય મહત્ત્વની વસ્તુ છે, પણ એ ઉપરાંત વધારે જે કંઈ બીજું નાખીએ છીએ બધું જ સ્મેલ માટે હોય છે, સુગંધ માટે હોય છે. લીંબુ શરબતના ટેસ્ટને વધુ સારો કરવા માટે આપણે ઓપ્શન તરીકે દળેલી એલચી આપણે 1 પિંચ જેટલી 1 ગ્લાસની અંદર નાખીએ છીએ. એના બદલામાં તમે બાદિયાનું ફૂલ એ 1 નાખી શકો છો. હાલ હું નાખતો નથી પણ તમે જરૂર ટ્રાય કરજો, બહુ સારો ટેસ્ટ આવશે. અને છેલ્લે 1 ગ્લાસ દીઠ 1 આખું લીંબુ આપણે આ લીંબુ શરબતની અંદર ઉપયોગ કરવાના છીએ. ભક્તો, માત્રાનું અનુસંધાન અવશ્ય રાખજો. લીંબુ શરબત જ પીવું હોય તો લીંબુ ઓછું હોય એ સારું ન લાગે. તો 1 ગ્લાસ દીઠ 1 સારું લીંબુ એ અવશ્ય ઉપયોગ કરજો. સો એટ ધ એન્ડ ઓફ ધ ડે શરબત બનાવવા માટે રો મટીરિયલ કમ્પ્લીટ તૈયાર છે. હવે આને પાકું બનાવવા માટે આપણે ઉપયોગ કરીશું મિક્સર ગ્રાઇન્ડરનો.
આના દ્વારા કશી ઝંઝટ વગર આપણે બધું જ જે કંઈ મસાલો નાખેલો છે બધોને આપણે મિક્સ કરી લેવાનો છે. બધી જ વસ્તુઓ સંપૂર્ણ રીતે ડિઝોલ્વ થઈ જાય, ઓગળી જાય, ક્રશ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સર બ્લેન્ડરને ચલાવતા રહીશું. અને હવે સારી એવી ગળણી દ્વારા આ મિશ્રણને આપણે ગાળી લઈશું. અને હવે છેલ્લે આઈસ ક્યુબ નાખી અને આપણે ગ્લાસને સર્વ કરી લઈશું, ઠાકોરજીને ધરાવી લઈશું. જોજો હો, ભગવાનને ધરાવ્યા વગર પીશો નહીં, ભગવાનને પ્રસાદીનું કરી અને પછી જ